કેમ છો બધા બાળકો? મજામાં ને? તમારા બધાના વેશભૂષામાં જે બાળકોએ ભાગ લીધો હતો એ બધાના વિડીયો મેં જોયા, એટલે એમાં અમને થોડી ક્ષતિ જણાઈ છે, એટલે વાલીઓ માટે આજે ખાસ સૂચના આપવાની છે. અમને ખ્યાલ છે કે તમારા બાળકો બાલમંદિર કર્યું જ નથી અને પહેલા ધોરણમાં સૌથી પહેલી સ્પર્ધામાં પાર્ટિસિપેટ થયા છે, વેશભૂષા સ્પર્ધામાં. એટલે વેશભૂષા સ્પર્ધામાં શું હોય એની કદાચ તમને ખ્યાલ ન હોય, એટલે ઘણી બધી મિસ્ટેક રહી ગઈ હશે. એટલે હવે નેક્સ્ટમાં, ભવિષ્યમાં તમારા બાળકોને વેશભૂષા સ્પર્ધામાં ભાગ લેવાનો થાય ત્યારે આવી મિસ્ટેક ન થાય એના માટે થોડી વેશભૂષા અંગેની માહિતી આપવા માટે આ વિડીયો તૈયાર કરેલ છે. તો ખાસ વાલીશ્રીઓ માટે કે જે બાળકોને વેશભૂષા સ્પર્ધા માટેના જે વિડીયો આવ્યા છે એમાં શું કરેલું છે કે જે ઘણા બધા ગાંધીજી બન્યા છે, તો એ કેવી રીતે બોલે છે કે હું ગાંધીજી બની છું, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબરે થયો હતો, ગાંધીજીની માતાનું નામ સમથિંગ હતું, ગાંધીજીના પિતાનું નામ આ હતું. હવે તમે એ કઈ સ્પર્ધા થઈ? એ વક્તૃત્વ સ્પર્ધા થઈ કે તમે નિબંધની જેમ બોલી જાઓ છો. જ્યારે અહીંયા વેશભૂષામાં શું કરવાનું હોય કે વેશભૂષામાં તમે જે પાત્ર ભજવો છો એ પાત્રનું ડ્રેસિંગ તો પહેરવાનું જ છે, પણ એની સાથે સાથે એ પાત્ર જે બોલ્યા છે એ તમારે બોલવાનું છે, કેરેક્ટરનું તમારે બોલવાનું છે, એનો નિબંધ બોલવાનો નથી. દાખલા તરીકે હું ગાંધીજી બની છું, મારો જન્મ 2 ઓક્ટોબરે થયો હતો, મેં ભારતને આઝાદી અપાવી, એ રીતે બોલવાનું છે. એમાં હું આ બની છું એવું કહેવાની જરૂર બિલકુલ નથી. જે ઘણા બધા વિડીયોમાં આ પેરેન્ટ્સે થોડીક ભૂલ કરી છે, પણ એમાં તમારો પણ કંઈ વાંક નથી, કારણ કે તમારું બાળક પહેલી વખત જ આ સ્પર્ધામાં ભાગ લીધો છે, તમારું બાળક બાલમંદિરમાં પણ ગયું નથી, એટલે ત્યાં પણ આવી સ્પર્ધાઓ યોજાઈ ન હોય એટલે તમને ખ્યાલ ન હોય. બીજા નંબરમાં, ઘણા પેરેન્ટ્સ બાળકને યાદ ન રહે તો પેરેન્ટ્સ જ વિડીયોમાં બોલે છે, એ વાક્ય બાળક બોલે એનો કોઈ મિનિંગ ખરો? તમે જ વિચારો. બાળકને થોડુંક એના વિશે તૈયાર કરાવો, ભલે 10 વાક્ય ન બોલે, 5 જ વાક્ય બોલે, પણ એને વ્યવસ્થિત તૈયાર કરાવી અને એ તમે બોલાવો તો એનું પરફોર્મન્સ સારું રહેશે, ઇફેક્ટિવ રહેશે. આ તમે જે વાક્ય બોલો એ બોલે એનો કોઈ અર્થ નથી, બરાબર. બીજા નંબરમાં કે એ પણ દેખાડવું છે કે બાળક એટલું યાદ ન રાખી શકે, એટલા માટે એક વાક્ય બોલે વિડીયો કટ થઈ જાય, ત્યાં બીજું વાક્ય બોલે વિડીયો કટ થઈ જાય, પછી બધાને તમે મર્જ કરીને આપ્યો છે. પણ એ તમે સારું કહેવાય, તમારો આઈડિયા સારો છે, તમે ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ કર્યો છે. પણ ખરેખર બાળકને એનાથી શું ફાયદો થયો, બરાબર? એટલે ખાસ આ જે બધી સ્પર્ધાઓ યોજવાનું કારણ માત્ર એની વેશભૂષા કરીને નંબર આવી ગયો એટલા માટે નથી હોતું. શૈક્ષણિક દ્રષ્ટિએ વિચારીએ તો બાળકો જે વેશભૂષા ધારણ કરે છે એનું બાળક એ કેરેક્ટરને અત્યારથી જે જાણતા થાય, ભલે નાના છે એનો ઇતિહાસ નથી જાણવાનો, પણ એના 5 વાક્ય એ જાણતા થશે. ગાંધીજી બન્યા છે એને ખબર પડશે ગાંધીજી કોણ હતા, રાણી લક્ષ્મીબાઈનું કેરેક્ટર જેણે નિભાવ્યું છે એને ખબર પડશે કે રાણી લક્ષ્મીબાઈ કોણ હતા. પણ આપણે એને મગજ બંધ કરી મમ્મી બોલે એક વાક્ય અને બાળક બોલે, બાળકને એમાં કાંઈ ખબર નથી પડતી, બાળકના હાવભાવ એમાં કાંઈ નથી આવતા, તો ખરેખર ત્યારે આ જે કોરોના કાળમાં જે 3 વર્ષ 2 વર્ષનો જે ગેપ પડ્યો છે એની જે અસર જોવા મળે છે ભણવામાં, તેમજ આ જે જુદી જુદી સ્પર્ધાઓ યોજાઈ છે તેમાં, ત્યારે ઘણું બધું દુઃખ થાય છે. એટલે ખાસ એમ થયું કે વાલીઓને થોડીક આપણે જાણ કરીએ કે સ્પર્ધાઓમાં ભાગ લઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. તમે જેને ખાલી માત્ર ડ્રેસિંગ કરાવી આપો છો એનાથી નંબર નથી આવી જવાનો, અથવા તો એ મોઢે બોલી ગઈ ફટાફટ એનાથી નંબર નથી આવી જવાનો, પણ બધી બાબતોનું ધ્યાન રખાય છે. કઈ કઈ બાબતો? તો કે એનું ડ્રેસિંગ, બીજા નંબરમાં એનું વક્તૃત્વ, એ કેવી રીતે બોલે છે, ત્રીજું કે એ બોલે છે ત્યારે એના ફેસ ઉપર શું શું હાવભાવ આવે છે, એકદમ નેચરલ બોલતી હોય તો એની વધારે ઇફેક્ટ થાય છે. અને બીજા નંબરમાં કે હું આમ છું નિબંધની જેમ બોલી જાય એ ક્યારેય નંબરને પાત્ર હોતા નથી. એટલે હવે પછી જ્યારે વેશભૂષા સ્પર્ધામાં તમારા બાળકને ભાગ લેવાનું થાય ત્યારે તમે આ બધી બાબતોનું ધ્યાન રાખજો,
ચોક્કસ તમારા બાળકો પર આવશે જ. આ વખતે તો આપણે બધાને એપ્રિશિએટ કરશું જ, કારણ કે આમાં તમારો કોઈ વાંક નથી. એટલે કદાચ જો કંઈ પણ તકલીફ થઈ હોય અને જો તમે અમને ફોન કરીને પણ પૂછ્યું હોય તો પણ અમે તમને વિશેષ માહિતી આપી શકાય, પણ એની પણ કોઈ વાલીઓએ તસ્દી નથી લીધી. તો હવે પછી બધા વાલીઓને આ બાબતે ધ્યાન રાખવા વિનંતી. થેન્ક યુ.